દાંતા તાલુકાના ગંગવા ગામમાં દારૂ અને પોલીસના હપ્તાઓ પાછળ એક અપંગ વ્યક્તિનો સામે નિવેદન આપ્યું. સખત અને બાબુલાલ દર મહિને હપ્તા લેતા હોય તેવા કરવામાં આવ્યા આક્ષેપ. દાંતા તાલુકાના ગંગવા ગામમાં દારૂના બુટલેગરો બેફામ બની પોલીસને હપ્તાઓ આપી ખુલ્લેઆમ હોમ ડિલિવરી અને દારૂનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે એક જાગૃત અપંગ પણ દારૂ બંધ કરાવવા મેદાનમાં ઉતરી મીડિયા સામે આવી દારૂનો વિરોધ કરી રહ્યા છે. અપંગ માણસ કહે છે કે હું પણ પહેલા દારૂનો ધંધો કરતો હતો ત્યારે દાંતાના બે પોલીસ અધિકારીઓ જેમાં સોકત અને બાબુલાલને હપ્તો આપીને દારૂનો ધંધો કરતો હતો. પણ દાંતા પોલીસ દર મહિને હપ્તો લઈને પણ મારા ઉપર કેસ કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારથી મેં દારૂ વેચવાનું બંધ કરી હું અપંગ છું, બે પગે ચાલી શકતો નથી, છતાં પણ હું મજૂરી કરવા જાઉં છું. અને દાંતા પોલીસ દર મહિને ગામમાં દારૂના હપ્તાઓ લઈ દારૂનું વેચાણ કરાવી રહી તેમની પોલીસ કેમ નથી પકડતી? શું દાંતા પોલીસ દર મહિને મોટા હપ્તાનું સેટિંગ કરી ઉપરના અધિકારીઓ સુધી હપ્તા પહોંચાડતી હશે કે શું? થોડા સમય પહેલા પણ પોલીસના હપ્તા રાજ પાછળ ગામમાં જનતા રેડ કરી 50 લીટર વધુ દારૂનો નાશ કરવામાં આવ્યો, છતાં પણ દાંતા પોલીસ ઉપર બનાસકાંઠા જિલ્લાના એસપી સાહેબ દ્વારા કોઈ પણ પ્રકારના પગલા કે ગામમાં દારૂ બંધ કરવામાં આવ્યો. હવે દારૂ અને પોલીસના હપ્તાઓ, ઓડિયો વાયરલ અને અપંગના નિવેદનને લઈ પોલીસ વડા શું પગલાં લેશે તે જોવાનું રહ્યું. રિપોર્ટર અણદાજી ઠાકોર, દિયોદર. આજ રોજ જે ભીમસેના પેમ્પલેટ અને બનાસકાંઠા એકતા ન્યાય અધિકાર સંગઠન દ્વારા બનાસકાંઠાની બનાસ ડેરીમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના પશુપાલકોને બોર્ડ ઓફ ડિરેક્ટરમાં પ્રતિનિધિત્વ આપવા બાબતે આજરોજ આવેદનપત્ર આપવામાં આવેલ છે. જે એમની લાગણી અને માગણી ને અનુસંધાને સરકાર શ્રીમાં મોકલી આપવામાં આવશે. બરાબર, અમે પોલીસ વાળા મારે એટલું પૂછવું છે કે સાહેબ, હપ્તો આપો, દારૂ ધંધો હું ચાલુ કરી શકું કે ના કરી શકું? જે હાલ તમે ધંધા પહારે કરાવો છો, બરાબર, તમે હપ્તા લઈને ચાલુ રાખ્યા છે ધંધા, તો એના માટે હું મહી હપ્તો હાલવા તૈયાર છું. બોલો તો તમે મંજૂર થશો કે નહીં થો? અને તમે મંજૂર ના થઈ શકો તો લોકોને હપ્તા લેવો તો ધંધા ચાલુ ચાલુ, બાબોમાં પંજાબ બધી બધા ચાલુ, બરાબર. તો એટલું કેમ તમે બહારું રાખ્યું? બરાબર છે. અને જો એમાં હું અપંગ હતો તો સતત બંધ કર્યો છે, તો હાજા પકડવાનો ધંધો ના જુઓ એટલે ના જુઓ. અને જો લોટા પોલીસ સ્ટેશન કોઈ ના કરી શકે તો પછી હું મારી રીતે કરું. અને હપ્તા કાયદેસર મુએ આ હાલતો હતો, ચોકસ ફોન નહીં હાલતો, બાબુ નહીં હાલતો, કાયદેસર હાલતો હતો. હું ઉપર કહું શરમ રાખો, હું ધંધો મારે કરવો નથી, બરાબર. અને હું હાલતો હતો અને સોપડા લઈને આવતા હતા, ગોઠા લઈને પૈસા લેતા હતા.